નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણનો સેક્શન ડી અર્થગ્રહણનો અભ્યાસ કરીશું જેમાં પહેલો પ્રશ્ન છે પધ્યાર્થ ગ્રહણ જે કોર્સ બહારનું કાવ્ય જેના પ્રશ્ન હશે બાસઠથી છાસઠ તો અહીં જે કાવ્ય આપેલું છે આપણે જોઈએ કે કાવ્યમાં શેની વાત કરેલી છે તો કે અહીંયા વાત કીધી છે વતન પ્રેમની કવિની વતન પ્રત્યેની ઝંખનાની તો જો એ પંક્તિ ગાળી લાંબો સમય દૂરના દોહેલા પાણી પીપી જાવાહાવા જન્મભૂમિએ પ્રાણ નાખે પછાડા કવિ તલસી રહ્યા છે પોતાની જન્મભૂમિ પોતાના વતન તરફ જવા માટે કૂવા કૂવાકાઠે કમર લળતી પાણીયારી રસાળા ક્ષેત્રે ક્ષેત્રે લહેરે ડોલતા અન્નપૂર્ણા હિંડોળનતા હરિતૃણ ને ખંતિલા ખેડૂતોના મીઠા ગીતો ગંભીર વડલા સંભોનું જીર્ણ દેરું વાગોળતા ધણ ઉડી રહ્યો વાવટો વ્યોમ ગેરું ઓછી ઓછી થતી ભગીની લંગોટિયા બાલ્ય ઝાંખી નિદ્રા મહી જબકતો જાગતા નિંદ લે તો ઘેલા હૈયા સહુએ મળશે કિંતુ કાલાગ્નિમાંથી સંભાળેલા સ્મૃતિ સુમનના સારવેલા પરાગે સિંચાયેલું અબનીરખું મોઢું ક્યાં માવડીનું વ્હાલી તોય જનની રહેતા જન્મભૂમિ ન નતોશે જીવું જંખી જનની સહિતા જન્મભૂમિ વિદેશે તો વિદ્યાર્થી મિત્રો જન્મભૂમિ વતન પ્રેમ વિશેનું કવિનું આ કાવ્ય કવિને શેની ઝંખના છે પેલો પ્રશ્ન જે છે બાસઠમો કવિને પોતાના વતનમાં જવાની ઝંખના છે ત્રેસઠ પ્રશ્ન કવિ સ્વપ્નમાં કેવા રંગનું નિશાન જુએ છે કવિ સ્વપ્નમાં ભગવા રંગના વાવટાનું નિશાન જુએ છે કોની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે ચોસઠમો પ્રશ્ન કવિનું મન પોતાની મૃત્યુ પામેલી માતાની સ્મૃતિથી એટલે કે યાદોથી અતૃપ્તિ અસંતોષ અનુભવે છે 65મો પ્રશ્ન કવિ જન્મભૂમિને જનની રહિતા શા માટે કહે છે કવિના માતાનું અવસાન થઈ ગયેલું હોવાથી કવિ હવે તેમની જન્મભૂમિને જનની રહિતા એટલે કે માતા વગરની કહે છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો આપણે કેન્દ્ર સ્વભાવ છે કવિનો કાવ્ય પ્રત્યેનો કવિને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ તો કાવ્યને યોગ્ય શીર્ષક રહેશે કે વતનનો તલસાટ વતન માટેની ઝંખના તો આ કાવ્યને યોગ્ય શીર્ષક વતન માટેની ઝંખના અથવા તો વતનની ઝંખના અથવા વતનનો તલસાટ આપી શકાય હવે એના પછીની સૂચના છે પાંચ માર્ક માટે ગદ્ય ખંડને આધારે નીચે આપેલા પ્રશ્નના જવાબ સડસઠથી એકોતેર પ્રશ્ન તો અહીં આપણને જે પેરેગ્રાફ આપેલો છે અહિંસા સમગ્ર વિશ્વને માટે ધર્મ છે શિક્ષકનો એ ત્રીજો ધર્મ છે મન વચન અને કર્મથી કોઈને પીડવું નહીં કોઈને નડવું નહીં તે અહિંસા છે શિક્ષકોની અહિંસા એટલે વિદ્યાર્થીઓ ઉપર જબરજસ્તી ન કરવી વિદ્યાર્થીને ક્યારેય મારવો નહીં તું ડફોડ છે એમ કહેવું એ પણ હિંસા જ છે શિક્ષક અમનવાદી હોવો જોઈએ આતંકવાદી નહીં વિદ્યાર્થીને વાત વાતમાં ઉતારી પાડવો ઠોસી ઠોસીને માહિતી સતત તેના મગજમાં ભર્યા કરવી તે આતંકવાદ છે તમે નાળિયેર રોપી શકો ખરા પણ નાળિયેરીને નાળિયેરીએ કેમ ઊગવું કેવી રીતે ઊગવું તે સ્વતંત્રતા નાળિયેરને જ આપો તો આ પેરેગ્રાફ છે એ મોરારી બાપુનો છે એમાં સડસઠમો પ્રશ્ન છે સમગ્ર વિશ્વનો ધર્મ કયો છે સમગ્ર વિશ્વનો ધર્મ અહિંસા છે અડસઠમો પ્રશ્ન અહિંસા એટલે શું મન વચન અને કર્મથી કોઈને પીડવું નહીં કે નડવું નહીં તે અહિંસા છે શિક્ષક કેવો હોવો જોઈએ શિક્ષક અમનવાદી હોવો જોઈએ સિત્તેરમો પ્રશ્ન આતંકવાદ કોને કહ્યો છે વિદ્યાર્થીને વાતવાતમાં ઉતારી પાડવો ઠોસીને માહિતી સતત તેના મગજમાં ભર્યા કરવી તે આતંકવાદ છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો ગદ્યખંડને યોગ્ય શીર્ષક અહિંસા પરમો ધર્મ અથવા શિક્ષકનું કર્તવ્ય આપી શકાય ગદ્યખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ અને તેને યોગ્ય શીર્ષક તો વિદ્યાર્થી મિત્રો અહીં જીવનના ત્રણ પ્રકાર બતાવ્યા છે જીવન સાફલ્યની વાત પેરેગ્રાફની અંદર કરેલી છે તો અહીંયા જે આપણને સંક્ષેપીકરણ આપેલું છે એ કાકા સાહેબ કાલેલકરનો પેરેગ્રાફ છે વ્યક્તિને માટે શું કે સમાજને માટે શું જીવનના ત્રણ પ્રકાર છે બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે જે આને જ જીવન કલહ કહે છે આ પ્રકારની આ પ્રકારથી જીવન ટકે છે અથવા બહુ બહુ તો વિસ્તાર પામે છે એટલો જ એમાં લાભ છે પણ એમાં જીવન સાફલ્ય નથી બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે દરેક જાતિ રાષ્ટ્ર કે ધર્મ પોતાની વિશેષતાને કારણે જ એકાંગી હોય છે એકબીજાના સહકારથી એ એકાંકીપણું મટી જાય છે અને તેથી જીવનનો વિકાસ થાય છે આમાં જીવનનો ઉત્કર્ષ છે પણ એમાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા નથી દેખાતી જીવન પણ અંતે આત્મસાક્ષાત્કારનું સાધન જ છે એ સાર્થક્ય ધ્યાનમાં આવ્યા પછી સ્વાર્પણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર મનુષ્ય હૃદયને સ્ફુરે છે આ સ્વાર્પણ દ્વારા જે જીવન જીવે છે તે કંઈ જુદું હોય છે એ મારફતે જીવનનો પરમ ઉદ્દેશ્ય સમજાય છે અને સફળ થાય છે તો અહીં પેરેગ્રાફનો કેન્દ્રસ્થ ભાવ રહેશે શીર્ષક આપી શકાશે જીવન સાફલ્ય જીવનના ત્રણ પ્રકારો જીવનના ત્રણ પ્રકારો બીજાને મારીને જીવવું એકબીજાના સહકારથી જીવવું અને સ્વાર્પણ માટે જીવવું આ ત્રણેયમાંથી ત્રીજો છેલ્લો પ્રકાર શ્રેષ્ઠ છે પહેલામાં જીવન ટકે પણ સફળતા ન મળે બીજામાં જીવન વિકસે પણ સાર્થક ન થાય જ્યારે ત્રીજામાં જે જીવન પ્રાપ્ત થાય છે તે જીવનને સફળતા તરફ દોરી દોરી જાય છે એના પછીની સૂચના છે ગદ્યખંડની કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવણી કરો તો અહીં આપણને સત્યાગ્રહાશ્રમ પાઠનો પેરેગ્રાફ આપેલો છે કે વિનોબા ભાવેને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક પણ શબ્દ વધતો ઓછો ન થાય એમ જોખી જોખીને બોલવાની તૈયારી કરતો સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચાર અર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખું તો ભગવાન જ તમને પ્રેરણા આપશે વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે તો મારું તો મારું આમ ચાલ્યું તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સેક્શન ડી જે અર્થગ્રહણ વીસમાર્ક માટેનો તૈયાર કર્યો તો આજના લેક્ચરનો સેક્શન ડી તમારે પાકો કરવાનો રહેશે આભાર